नमस्कार विद्यार्थी मित्रों, धी एस बी कापड़िया ग्रुप ऑफ स्कूल्स और जी एस टीवी ना संयुक्त उपक्रम पास थवाना पंचामृत में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। हूँ अंकित शाह, धोरण 12 विज्ञान प्रवाह में सेमेस्टर 4 में चौथा प्रकरण की अंदर संकलनों एक उपयोग हवे एनी अंदर जे परीक्षा में 10 मार्क्स पूछाय छे एमा केटलीक अगत्यनी जे बाबतो छे एमांथी अमुक दाखला अहीं आज शीखवाड़वाना छे। एमां पहेलो दाखलो जे छे के वक्र वाय बराबर 5 माइनस एक्स स्क्वेर नू एक्स बराबर 2 थी एक्स बराबर 3 वडे आवृत प्रदेश नू क्षेत्रफळ शोधवानू छे। अहीं आगळ आपणे जे वक्र आप्यो छे वाय बराबर 5 माइनस एक्स स्क्वेर एटले सौ प्रथम आपणे वाय बराबर 5 माइनस एक्स स्क्वेर जे वक्र छे एने पहेला आलेख बनावो पड़े। એટલે એ આલેખની અંદર આપણે જેમ જોઈ ગયા કે વાય બરાબર એફ એક્સ જે વક્ર બને એમાં જો આ વાય બરાબર ધન એક્સ સ્ક્વેર રહેતો હોય તો આલેખ ઉપરની તરફ દોરવામાં આવે છે, એટલે કે વાય બરાબર પ્લસ એક્સ વર્ગ। જો વાય બરાબર માઇનસ એક્સ સ્ક્વેર રહેતો હોય તો આલેખ નીચેની તરફ દોરવામાં આવે છે, એટલે માઇનસ એક્સ સ્ક્વેર। જો આલેખમાં એક્સ બરાબર વાય સ્ક્વેર રહેતો હોય ધન વાય સ્ક્વેર તો અહીંયા દોરીશું, એક્સ બરાબર માઇનસ વાય સ્ક્વેર દોરીશું, એટલે આ જે આલેખ હશે એ એક્સ અક્ષ પર આવશે, આ આલેખ જે આવશે વાય અક્ષ પર આવશે। હવે અહીં આગળ આપણને આપ્યું છે વાય બરાબર 5 માઇનસ એક્સ સ્ક્વેર, તો આપણે એનો આલેખ વાય બરાબર 5 માઇનસ એક્સ સ્ક્વેર જે છે એમાં અહીં આગળ જે માઇનસ એક્સ સ્ક્વેર છે એટલે આલેખના બે મોઢા નીચેની તરફ આવશે, તો આવો આલેખ દોરીશું જે આલેખ આપણે અહીં આગળ દોર્યો છે। હવે અહીં આગળ આકૃતિની અંદર વાય બરાબર 5 માઇનસ એક્સ સ્ક્વેર હોવાથી આ આલેખ નીચેની તરફ આમ દોર્યો છે, જેમાં તમે વાય બરાબર અહીં આગળ એક્સમાં 0 મૂકી દો, એક્સમાં 0 મૂકો તો વાય બરાબર 5 બિંદુ મળે છે, એટલે એક્સ બરાબર 0 અને વાય બરાબર 5, એટલે 0 5 જે આવશે એ અહીં આગળ પરવલયનો શીર્ષ થઈ જશે। તો આલેખ જે દોરવામાં આવે સૌ પ્રથમ એ અહીં આગળ આ પ્રકારે દોરવામાં આવે છે, તો વિદ્યાર્થીઓને ઘણીવાર આલેખ દોરવામાં તકલીફ પડતી હોય તો આ રીતે એ આનો ઉપયોગ કરી શકે છે। આટલું કર્યા પછી પહેલું પગથિયું જે તમારું પરવલયનો દોરવાનું પતી જાય એના પછી આલેખ દોર્યા પછી હવે એક્સ અક્ષ પર એક્સ બરાબર 0 લેતા વાય બરાબર આપણને જે મળ્યા 5, એટલે પરવલયનું શીર્ષ આપણને જે મળે છે એ 0 5। આટલું કર્યા પછી આપણે જોવાનું છે કે અહીં આગળ વાયની જે કિંમત આપી છે વાય બરાબર 5 માઇનસ એક્સ સ્ક્વેર એમાં એક્સ બરાબર 2 થી એક્સ બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે આપેલી હદો એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 3ની વચ્ચે, એટલે આપેલી હદો કઈ છે અહીં આગળ એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 3, તો આપેલી હદો એક્સ બરાબર 2 થી એક્સ બરાબર 3, તો આપેલી હદો વચ્ચે આપણે વચ્ચેની હદ શોધવામાં આવે છે। હવે અહીંયા વચ્ચેની હદ ક્યારે શોધવી, તો એક્સ બરાબર 2 તમે અહીં આગળ મૂકો છો, એક્સ બરાબર 2 વાય બરાબર 5 માઇનસ એક્સ સ્ક્વેરમાં મૂકતા આપણને વાયની જે કિંમત મળે એ કેટલી મળે છે અહીંયા આગળ 5 ઓછા 4, એટલે આપણને 1 મળે છે। જ્યારે એક્સ બરાબર 3 લેતા આપણને વાય બરાબર, એક્સ બરાબર અહીંયા 3 લઈ લઈએ તો વાય બરાબર આપણને 5 ઓછા 3નો વર્ગ, એટલે 5 ઓછા 9 આપણને -4 મળ્યા, એટલે ઋણ કિંમત આવે છે, એટલે બંને વિષમ ચિહ્ન રહે છે। જ્યારે તમે આપેલી હદો માટે આ કિંમત મૂકો છો અને તમને વિષમ ચિહ્ન મળે છે ત્યારે તમારો જે આલેખ છે એ એક્સ અક્ષને છેદતો હોય,
હવે એક્સ અક્ષને છેદતો હોય એનો અર્થ કે તમે જે આલેખ દોર્યો છે એ અહીંયા આગળ એક્સ અક્ષને છેદે છે, એના માટે તમારે આપેલી હદો વચ્ચેની એક હદ શોધવી પડે. અહીં આગળ આપેલી હદો એક્સ બરાબર 2 અને એક્સ બરાબર 3 વચ્ચેની હદ આપણને એક્સ બરાબર √5 મળે છે. હવે આ જે √5 છે તો આપેલી હદની કિંમત અહીં તમે વાય બરાબર 0 લેતા 0x² - શું થઈ જશે અહીંયા 5, એટલે x² = 5 માટે એક્સ બરાબર તમને +/√5 મળે. પરંતુ આપણી હદ કઈ છે? એક્સ બરાબર 2 થી 3, એટલે અહીંયા આગળ જે એક્સ બરાબર 2 થી 3 હોય તો કારણ કે આપણી જે હદ છે એ √5 2 અને 3 વચ્ચે છે. હવે આ કિંમત શોધી લીધા પછી આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે, આપણો જે પ્રદેશ છે ક્ષેત્રફળ, અહીંયા કીધું કે અહીંયા આ ઉપરનો પ્રદેશ અને નીચેનો પ્રદેશ બંનેનું અલગ અલગ ક્ષેત્રફળ શોધવું પડે. એટલે આપેલી હદ જે આપેલી છે એમાં વચ્ચેની હદ શોધ્યા પછી આ જે નીચેની હદ છે અને આ ઉપરની હદ, નીચેની હદથી અહીંયા મધ્યમાં જે હદ આવે જ્યાં એક્સ અક્ષને આ છેદે છે ત્યાં સુધીનું આપણે ક્ષેત્રફળ શોધવાનું, ત્યારબાદ એના પછી આપણે જે વચ્ચેની હદ છે એનાથી ઉપરની હદનું વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે આપણને બે અલગ અલગ પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા શોધવું પડે છે. ઘણીવાર વિદ્યાર્થી અહીંયા શું કરે છે કે એક્સ બરાબર 2 થી x = 3 સીધું જ એના વચ્ચેનું પ્રદેશનું ક્ષેત્રફળ શોધે છે અને એનાથી એમને અહીંયા આગળ દાખલાનો જવાબ આવતો નથી. એટલે આપણે અહીંયા શું કરીશું, આ વચ્ચેની હદ ક્યારે શોધીશું? ફરી એકવાર નોંધી દઈએ, વચ્ચેની હદ ક્યારે શોધીશું? તો અહીંયા જ્યારે આપણને વિષમ ચિહ્ન મળે, તમે વાય અહીંયા એક્સ બરાબર 2 લીધું, આ જે તમારી નીચેની હદ છે, ત્યારે તમને અહીંયા શું મળ્યો? ધન મળ્યો વાયની કિંમત. અને અહીંયા આગળ એક્સ બરાબર તમે 3 લીધા, ત્યારે વાયની કિંમત શું મળી તમને? અહીંયા ઋણ મળી. એટલે બંને જ્યારે વિષમ ચિહ્નો મળે છે ત્યારે તમારે વચ્ચેની હદ શોધવી પડે અને વચ્ચેની હદ સુધીનું ક્ષેત્રફળ શોધી દેવાનું, ત્યારબાદ આપણે એમાં વચ્ચેની હદથી ઉપરની હદનું ક્ષેત્રફળ શોધી દેવાનું. જોઈએ હવે આપણે આપણું જે ક્ષેત્રફળ છે એ આપણને મળે છે √I1 અને √I2. એમાં I1 જે આપણને મળ્યું એ I1 જે છે પહેલા આપણી નીચલી હદ છે એક્સ બરાબર 2 થી √5, એટલે એક્સ અક્ષ પર આપણે એક્સ બરાબર 2 થી x = √5 અને અહીં આગળ તમારા જે વાયની કિંમત છે 5 - x² dx મૂકીશું તથા I2 બરાબર એક્સ બરાબર √5 થી x = 3 અને જે આપણી 5 - x² છે dx આપણું વિધેય, આ બંને કિંમતો શોધીશું ને પછી આમાં મૂકી દઈશું. એટલે બંનેનું અલગ અલગ આપણે ક્ષેત્રફળ શોધવું પડે અને પછી એમનો સરવાળો કરવો પડે. હવે આપણે અલગ અલગ અહીંયા સંકલન શોધીશું. પહેલું જે સંકલન છે આપણું ઇન્ટિગ્રેશન 1, એ I1 બરાબર આપણા જોડે આવ્યું 2 થી √5 5 - x² dx. તો 5x - x³³ એટલે 5 નું શું થઈ ગયું અહીંયા સંકલન? 5x x² - x³³³ હવે એમાં લિમિટ મૂકી દઈએ તો x = 2 થી x = √5. આ લિમિટ મૂક્યા પછી 5√5 - 5√5/3. આવી જ રીતે I2 શોધીએ તો I2માં આપણને √5, એટલે કે અહીંયા આ જે ભાગ છે આપણો √5 થી 3 5 - x² dx, તો એ આપણને કિંમત મળશે 5x - x³³³ અને હદ લગાવી દઈશું આપણે √5 થી 3, એટલે અહીંયા આગળ 5√5 - ફરી અહીંયા આવશે 5√5/3 અને આ જે કિંમત છે આપણી ઉપરની હદ જે મૂકીશું 5√3 - 3³³ આ બંનેની બાદબાકી લઈ લઈશું એટલે એ આપણને મળશે અહીંયા કિંમત 15 - 9 - 5√5 - 5√5 જે છે √3 એની ગુણી લઈશું એટલે આપણને મળશે 15√5 - 5√5 એટલે 10√5
बाय थ्री आवी आपने किंमत मड़ी। हवे आ बने किंमतों आपने अहीं ए मां मूकी दईशुं तो आपने जे मळशे ए ए बराबर जे मानांक में आई वन छे एटले पहली जे किंमत आवशे आपणी फाइव रूट फाइव माइनस फाइव रूट फाइव बाय थ्री बराबर अने एमां अहींया जे माइनस बे नी किंमत जे छे अहींया बे मूकीशुं एटले दस माइनस आठ भाग्या त्रण आ किंमतो आपणे अहींया मूकी दईशुं तो एमां आपणने पहली जे किंमत मळे छे टेन रूट फाइव बाय थ्री अने अहींया माइनस बावीस भाग्या त्रण माइनस अपनी जे आ किंमत मड़ी ए मूकी दई अहीं आई टू की किंमत है आई टू जो आपने मड़ा ए किंमत अहीं मूकी दई तो अहीं पंदर माइनस नौ एट छ माइनस टेन रूट फाइव बाय त्रण आ बने अपने सादु रूप आपीए हवे अहीं शू थशे कि अहीं आग मानांक है तो मानांक दूर करिए तो मानांक नी बार धन किंमत आए तो आपने आज किंमत मे टेन रूट फाइव बाय थ्री अपॉन बावीस भाग्या त्रण केम तो कि आ मानांक नी अंदर धन किंमत है दस रूट पांच भाग्या त्रण ए बावीस तृत्यांश करता मोटा थाय अहीं शू छे छ माइनस टेन रूट फाइव बाय थ्री छ जे छे टेन रूट फाइव माइनस बाय थ्री करता नाना छे एटले आ जे बात बाकी छे केवी छे ऋण मळे छे आपणने एटले मानांक दूर करिए तो आपणने बार शू मळशे धन किंमत एटले अहीं आगळ चिन्ह बदलाई जशे अथवा तो क्रम बदलाई जशे एटले टेन रूट फाइव बाय थ्री माइनस सिक्स आपणने जवाब जे मळशे एमां दस रूट फाइव बाय थ्री दस रूट फाइव बाय थ्री एट्ले ट्वेंटी रूट फाइव बाय थ्री अने माइनस बावीस बाय त्रण अने माइनस छ एट्ले अठार अने बावीस एट्ले माइनस चालीस भाग्या त्रण सादू रूप आपीए तो आपने वीस भाग्या त्रण कॉमन अने रूट फाइव माइनस टू तो आ रीते आपने क्षेत्रफळ मळ्युं आ जे क्षेत्रफळ मळ्युं ए आपने फरी समझाई दऊं અહીં આગળ y બરાબર પાંચ માઇનસ એક્સ સ્ક્વેરમાં આપણે શું લિમિટ લીધી અહીંયા આગળ x બરાબર બે અને x બરાબર ત્રણ આ બે હદ જે આપેલી છે એમાં ઉપરની જે હદ છે x બરાબર ત્રણ અને નીચેની હદ છે x બરાબર બે જ્યારે આ બે કિંમતો આપણે અહીંયા આગળ મૂકી વાયમાં તો આપણને શું મળ્યું હતું ત્યારે વિષમ ચિહ્નો મળ્યા હતા એક બરાબર આપણને વાયની જે કિંમત મળી એમાં એકમાં ધન મળી ને એકમાં ઋણ જ્યારે ઉપરની વાત કરી આપણે ત્યારે આપણને ધન મળી અને નીચેની વાત કરી ત્યારે ઋણ મળી આ બંને વિષમ ચિહ્નો મળ્યા એટલે આપણે એમાં વચ્ચેની હદ શોધી જે આપણને કેટલી મળી રૂટ પાંચ અને એ આપણને ક્યારે મળી હતી જ્યારે આપણે અહીંયા આગળ મૂક્યા કે ભાઈ વાય બરાબર ઝીરો તો વાય બરાબર ઝીરો મૂકતા આપણને એક્સ બરાબર રૂટ પાંચ મળ્યા હવે આ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું આપણે હતું બરોબર એના વચ્ચે જે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલાં આ ભાગનું ક્ષેત્રફળ શોધ્યું અને પછી આપણે આ ભાગ એટલે પહેલાં બેથી રૂટ પાંચ અને પછી રૂટ પાંચથી ત્રણ આમ બે ભાગ પાડીને આપણે આ ક્ષેત્રફળ શોધ્યું એટલે એમાં જે પહેલું ક્ષેત્રફળ મળ્યું એ બરાબર આઈ વન વત્તા આઈ ટુ બંનેનો માનાંક લીધો કારણ કે બંનેના ક્ષેત્રફળનો આપણે ધન લેવા પડે બરોબર એટલે માનાંક લઈ લીધા એમાં આઈ વન મળ્યું આઈ ટુ મળ્યું આ બંને અલગ અલગ આપણે શોધી દીધા આઈ વન ને આઈ ટુ આઈ વન જે આપણને મળ્યા એ અહીંયા આગળ મૂકી દીધા આઈ ટુ મળ્યા એ મૂકી દીધા બંનેની જે કિંમત મળી એ મૂકતા આપણને જે જવાબ આવ્યો એ આપણને વીસ ભાગ્યા ત્રણ રૂટ પાંચ ઓછા બે એકમ ક્ષેત્રફળ મળ્યું પહેલો દાખલો જે જોયો આપણે વાય બરાબર પાંચ માઇનસ એક્સ સ્ક્વેર એક્સ બરાબર બે થી એક્સ બરાબર ત્રણ વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધ્યું એવી જ રીતે આપણો બીજો જે દાખલો છે એમાં વાય બરાબર ફોર માઇનસ એક્સ સ્ક્વેર એ પણ કેવું છે પરવલય જેવું જ છે બરોબર આપણને જે વિધેય મળ્યો કેવો છે પરવલય વાય બરાબર ચાર માઇનસ એક્સ સ્ક્વેર એમાં એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર ત્રણ લિમિટ આપી છે આપણને ફરીથી આપણે એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર ત્રણ લિમિટ આમાં મૂકીશું આપણને જે વાય કિંમત મળી એ વાયની કિંમતમાં આપણે એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર ત્રણ મૂકતા બંને વિષમ ચિહ્નો મળે છે એટલે ફરી આપણે શું કરવું પડે એમાં આપણે ફરીથી આપણે વચ્ચેની હદ શોધવી પડે તો અહીંયા આગળ આપણે વાય બરાબર ઝીરો મૂકતા આપણને ફરીથી એક કિંમત મળે અહીંયા વાય બરાબર ઝીરો મૂકી દો તો એક્સ સ્ક્વેર બરાબર ચાર એટલે એક્સ બરાબર આપણને પ્લસ ઓર માઇનસ ટુ મળે એમાં પ્લસ ટુ છે એ ઝીરો અને ત્રણની વચ્ચે આવતું હોવાથી વચ્ચેની હદ મળી ગઈ આપણને ફરીથી આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું શું કરીશું ઝીરોથી ટુ અને ટુથી થ્રી આમ બે ક્ષેત્રફળ આપણે શોધીશું બંને અલગ અલગ ક્ષેત્રફળ શોધી અને એનો જવાબ લખીશું એટલે આપણને એવું મળશે કે એ બરાબર આઈ વન વત્તા આઈ ટુ આઈ વન માટે આપણને શું મળ્યું અહીંયા ઝીરોથી ટુ અને આપણી જે કિંમત છે વાયની કઈ છે ચાર માઇનસ એક્સ સ્ક્વેર ડી એક્સ પછી આઈ ટુ શોધીશું એ આપણને કઈ મળશે બેથી ત્રણ
चार माइनस एक्स स्क्वेर डी एक्स आ बने किंमत शोधीशू अने पछी एमा अहीं आगळ मूकी दईशू एटले पहली जे किंमत मळी आपणने चार एक्स माइनस एक्स क्यूब बाय थ्री जीरो थी बे अने अहीं जे किंमत मळशे कई मळशे चार एक्स माइनस एक्स क्यूब बाय थ्री बे थी त्रण पहली किंमत मूकीशू आपणे बे एटले चार दू आठ बेनो घन आठ बाय त्रण अहीं तो जीरो मूकीशू तो बने जीरो थई जशे अहीं आगळ आपणे पहेला अपर लिमिट मूकीशू एटले चार त्रण अने अहीं आगळ त्रणनो घन छे भाग्या त्रण एटले आपणने मळशे नौ ओछा नीचेनी लिमिट मूकी दईशू चार दू आठ अने आठ बाय त्रण એટલે અહીંયા જે કિંમત મળી આપણને ચાર તરી બાર ઓછા નવ એટલે છ અને અહીંયા આગળ આઠ તરી ચોવીસ માઇનસ આઠ એટલે સોળ ભાગ્યા ત્રણ અહીં જે કિંમત મળી આપણને આઠ તરી ચોવીસ માઇનસ આઠ એટલે સોળ ભાગ ત્રણ એનો અર્થ કે એ બરાબર જે આપણને મળ્યું સોળ ભાગ્યા ત્રણનો માનાંક વત્તા છ માઇનસ સોળ બાય થ્રી પરંતુ અહીં આગળ સોળ ભાગ્યા ત્રણ એ કેવા છે છ કરતાં મોટા છે બરોબર છે એટલે સોળ ભાગ્યા ત્રણ વત્તા સોળ ભાગ્યા ત્રણ ઓછા ચાર તરી બાર ઓછા નવ એટલે ત્રણ અહીં ત્રણ મૂકી દઈશું અહીં આગળ સોળ ભાગ્યા ત્રણ વત્તા સોળ ભાગ્યા ત્રણ ઓછા ત્રણ અહીં આગળ આપણે કેમ બદલી કાઢ્યું કારણ કે સોળ ભાગ્યા ત્રણ એ ત્રણ કરતાં મોટા છે એટલે અહીં આગળ બત્રીસ ભાગ્યા ત્રણ ઓછા ત્રણ એનો અર્થ ત્રેવીસ ભાગ્યા ત્રણ એકમ આ રીતે આપણને ક્ષેત્રફળ મળે બરાબર એટલે અહીં આગળ આવો દાખલો આવે ત્યારે આપણે બંને દાખલામાં જોયું એ પ્રમાણે જ્યારે તમને વિષમ ચિહ્ન કિંમત મળી તમે એક્સની આપેલી હદો મૂકી દીધી અને તમને વાયની વિષમ ચિહ્ન કિંમત મળી એટલે તમારે અહીં આગળ આપેલી હદો વચ્ચેની હદ શોધવી પડે એટલે બંને દાખલા ઉપર તમને કોમન થાય જનરલી વિદ્યાર્થીઓ અહીંયા આગળ એક્સ બરાબર બે થી એક્સ બરાબર ત્રણ કિંમતો મૂકી દેતા હોય છે એટલે એના કારણે આ જે કિંમત છે એ તમને ખોટી પડે અહીંયા દાખલો ખોટો પડે એટલે ખાસ ધ્યાન રાખવાનું હવે આ બે દાખલા જોયા એવી જ રીતે અહીં આગળ વક્ર વાય બરાબર કોસેક્સ એટલે કોસેક્સનો આલેખ તમે જાણો છો સેમેસ્ટર ટુમાં તમારે આવી ગયો બરાબર એટલે વાય બરાબર તમે કોસેક્સ મૂકો તો વાય બરાબર કોસેક્સનો આલેખ આ રીતે જે આવે એમાં આવર્ત નિયમમાં તમે અહીંયા આગળ કિંમત મૂકો એટલે આ આલેખ જે છે એ સંમિત આલેખ છે કેવો છે સંમિત આલેખ હવે સંમિત આલેખ આવે ત્યારે તમારે આ બધા જ પ્રદેશનું ક્ષેત્રફળ તમે શોધવા જાઓ એના કરતાં તમે એના એક પ્રદેશનું ક્ષેત્રફળ શોધી કાઢો અને એના જેવા સમક્ષેત્ર જેટલા બીજા પ્રદેશ આવતા હોય એમના ક્ષેત્રફળ તમે શોધી શકો આરામથી અહીં વક્ર જે છે વાય બરાબર કોસ એક્સ એમાં એક્સ બરાબર ઝીરો એટલે એ તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો ઝીરોથી તમને જે લિમિટ આપી છે એમાં તમે ઝીરોથી પાઈ બાય ટુ લિમિટ મૂકશો અને કોસેક્સ લખી દેશો આવું કેમ કર્યું તો કે ઝીરોથી પાઈ બાય ટુ આલેખ અને આ જે બાકીના આલેખ છે એક બે અને ત્રણ એમ ચારે ચાર કેવા છે સંમિત એટલે તમારે અહીંયા આગળ ફોર ઝીરોથી પાઈ બાય ટુ કોસેક્સ ડીએક્સ એનો માનાંક કરો તો તમને આખું ક્ષેત્રફળ મળી જાય એ આખું ક્ષેત્રફળ મળી જાય એટલે ઝીરોથી પાઈ બાય ટુ તમે સાઈન એક્સ લિમિટ લગાવી દો ઝીરોથી પાઈ બાય ટુ તો ફોર સાઇન પાઈ બાય ટુ માઇનસ સાઇન ઝીરો તમે મૂકી દો એટલે તમને જે મળશે અહીંયા આગળ ફોર સાઇન પાઈ બાય ટુ તમને કેટલી કિંમત મળશે અહીંયા આગળ ચલો વન અને આ ઝીરો તો આ એક એકમ આવ્યું એટલે ચાર એકમ ક્ષેત્રફળ મળે એનો અર્થ કે આનું એક એકમ ક્ષેત્રફળ આવ્યું આનું એક એકમ ક્ષેત્રફળ આવ્યું આના વચ્ચેથી અહીંયા એક એકમ અહીંયા એકમ કુલ ચાર એકમ તમને ક્ષેત્રફળ મળ્યું તો આ રીતે શોધી શકાય અહીંયા બી આ જે વાય બરાબર એફ એક્સ બરાબર કોસ પાઈ એક્સ જે આપ્યું છે એ પણ એક્સ એક્સ પર જ આલેખ છે એની તમે લિમિટ અહીંયા ઝીરોથી ટુ મૂકો એટલે અહીંયા તમને જે ક્ષેત્રફળ મળે છે એમાં તમને એ બરાબર જે ચાર ગુણ્યા માનાંકમાં ઝીરોથી તમે જે લિમિટ લગાવો છો એક દૂત્યાંશ લગાવો છો અને તમને કોસ ઓફ પાઈ એક્સ ડીએક્સ મળે છે એમાં તમે મૂકો તો સાઇન પાઈ એક્સ અપોન પાઈ લિમિટ લગાવી દો ઝીરોથી એક દૂત્યાંશ તો આ રીતે તમે એનું બી ક્ષેત્રફળ શોધી શકો છો ચાર વન અપોન પાઈ તો ચાર અપોન પાઈ એકમ
એવી જ રીતે અહીંયા પણ તમે લિમિટ લગાવી શકો છો માઇનસ પાઈ બાય ટુથી પાઈ બાય ટુ, તો તમને આ રીતે અહીંયા આગળ ક્ષેત્રફળ મળી જાય છે, એ પણ તમને બે એકમ મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ જે સમગ્ર આપણે વાત કરી એના ઉપરથી તમે તમારા પૂરેપૂરા ગુણ મેળવી બી શકો અને એમાં તમારે ભૂલ પણ ના પડે. અહીં આ જે આપણે રજૂઆત કરી એમાં તમને તમારા જે માર્ક્સ કપાય છે એ ન કપાય એના માટે પૂરેપૂરા ગુણ મેળવી શકો એવી હું આશા રાખું છું. અસ્તું.